नमस्कार। पर्सनल सेलिंग एंड सेल्समैनशिप FY BCom सेमेस्टर 1 व्यक्तिगत वेचाण अने वेचाण कला 1 जेमा आपणे व्यक्तिगत वेचाण एटले शुं अने त्यारबाद सेल्समैन माटेना आवश्यक गुणों विषे चर्चा करी। तो जेम आपणे सेल्समेनना शारीरिक गुणोमां तंदुरस्ती, देखाव, अवाज, पछी मानसिक गुणोमां आत्मविश्वास, चपळता, कल्पना शक्ति, बुद्धि प्रतिभा, प्रभाव, एना विशे चर्चा करी। सामाजिक गुणोमां लोक संपर्क, वातचीत करवानी कला, रजूआत शक्ति, नम्रता, वर्तणूक अने सहकारनी भावना विशे चर्चा करी। त्यारे अन्य गुणोमां उत्साह, प्रामाणिकता, महत्वाकांक्षा अने शिक्षण तथा एनो अनुभव, तालीम, एना विषे चर्चा करी। तो हवे सेल्समैन छे ए जन्मे छे पण बनता नथी, तो ए एक विधान आप्युं छे जे विवादास्पद अने एना घणा बधा मंतव्य एमां रजू थयेला छे। तो आ विधानमां એમ કહે છે કે વેચાણ કળા છે એ શીખવાથી નથી આવડતી, એ કુદરતી બક્ષિસ છે એવું કહેવામાં આવેલું છે, પણ વિવાદાસ્પદ મંતવ્ય છે જ, કારણ કે જ્યારે વ્યક્તિને એ મુજબની તાલીમ આપવામાં આવે તો વ્યક્તિ એક સારો સેલ્સમેન છે એ બની શકે છે। તો એવું કહે કે જેમ કવિ પણ પોતાની મેળે જ એ કવિતા લખી શકે, એ રીતે સેલ્સમેન પણ જન્મગત જ હોય છે। તો સેલ્સમેન ની એવી પણ એક માન્યતા વર્તે છે, પરંતુ જ્યારે સેલ્સમેનને તાલીમ આપવામાં આવે તો એ સારો સેલ્સમેન બની જ શકે, આવી માન્યતા કોઈ વજૂદ વગરની કહી શકાય। કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને એ બાબત શીખવવામાં આવે, એની જાણકારી આપવામાં આવે અને એ વ્યક્તિ પોતે પોતાની મેળે ખંતથી, મહેનતથી એ વસ્તુ શીખે છે, ત્યારે જરૂર એ વસ્તુ એ કરી શકે છે અને એક સફળ સેલ્સમેન બની શકે છે। કારણ કે સેલ્સમેનના જેટલા પણ ગુણો છે બધા જ ગુણો કેળવી શકાય એમ છે। તો સેલ્સમેન છે એ તંદુરસ્તી, કુશાગ્ર બુદ્ધિ, ઉચ્ચ કોટીનું નૈતિક ચારિત્ર, યાદશક્તિ, કુને સૂચ અને હાજર જવાબી, ત્વરિત નિર્ણય શક્તિ, નિષ્ઠા, કાર્યશીલતા અને માનવતાભર્યો સ્વભાવ, પોતાનામાં આત્મવિશ્વાસ, તો આવ્યા બધા જો ગુણો વ્યક્તિમાં હોય તો એ સરળતાથી સફળ સેલ્સમેન બની શકે છે, અને આવા ગુણો કુદરતી રીતે પણ પ્રાપ્ત થયેલા હોય છે। તો જો એનો અભાવ હોય તો એ વિકસાવવા કઠિન બની શકે। એટલે આ જે વાક્ય છે કે સેલ્સમેન છે એ જન્મે છે એને પુષ્ટિ મળી છે, છતાં પણ અભ્યાસથી એને તાલીમથી આવા બધા ગુણો પણ વિકસાવી શકાય અને કોઈ વ્યક્તિ છે સફળ સેલ્સમેન બની શકે છે। તો જ્ઞાન, અનુભવ, તાલીમ, વાતચીત કરવાની આવડત, અમુક નવી નવી ભાષાઓ એના ઉપર પ્રભુત્વ, વ્યવસાયનું જ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન, ટેકનિકલ આવડત, વ્યવસ્થા તંત્રનું જ્ઞાન, વહીવટનું જ્ઞાન, આ બધું જ જ્ઞાન એવું છે કે અનુભવ અને તાલીમથી કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે, શીખી શકે છે। તો સેલ્સમેન પણ આવી બધી તાલીમ મેળવે તો એ સફળ સેલ્સમેન બની શકે। શિક્ષણ, તાલીમથી આ બધી વસ્તુ કેળવી શકાય, તો સેલ્સમેનને સૌ પ્રથમ તો વાતચીત કરવાની આવડત, એની પણ તાલીમ આપવામાં આવતી હોય, એક કરતાં વધુ ભાષા આવડતી હોય, તો સામાન્ય રીતે ભારતમાં હોય તો એને હિન્દી, ઇંગ્લિશ બંને ભાષા આવડતી હોવી જોઈએ, અને ગુજરાતમાં હોય તો ગુજરાતી તો બોલતા જ હોય, તો એ એ ભાષાઓ ઉપર એનું પ્રભુત્વ હોવું આવશ્યક છે। એનું વ્યવસાય અંગેનું વિશિષ્ટ જ્ઞાન, વ્યવસાય અંગેનું વિશિષ્ટ જ્ઞાન એટલે કે કોઈ પણ વસ્તુ કેવી રીતે વેચવી એની કળા, ગ્રાહકને આકર્ષવાની કળા, ગ્રાહકને એવી રીતે વસ્તુનું વેચાણ કરવું કે ગ્રાહકને કદાચ લેવાની ઈચ્છા ન હોય છતાં પણ ગ્રાહકને લેવાની ઈચ્છા થઈ જાય, અને જ્યારે પણ કોઈ વસ્તુ બતાડતા હોય ત્યારે જરા પણ કંટાળા વગર ઉત્સાહપૂર્વક એ વસ્તુ બતાડવી, અને વસ્તુ બતાડ્યા પછી એ રીતેની માહિતી આપવી કે કોઈ પણ માહિતી રહી ન જાય, અને એ વસ્તુના વેચાણ પછી પણ જો પ્રશ્ન ઊભો થઈ શકે તો પણ એ પ્રશ્નનો ઉકેલ લાવી શકાય એવી ખાતરી પણ એ ગ્રાહકને આપવી જોઈએ, તો જ કોઈ ગ્રાહક છે
એના એને જે તમે વસ્તુ બતાવો છો એમાં વિશ્વાસથી એ વસ્તુ ખરીદી શકે. તો આ બધી બાબત છે એ સેલ્સમેનની આવડત કહેવાશે. તો આ આવડત એનામાં હોવું જોઈએ. ત્યારબાદ વ્યવસ્થા તંત્રની ખબર હોવી જોઈએ. એ પોતે જે કંપનીમાં જે એકમમાં કામ કરતો હોય તો એ એકમમાં વ્યવસ્થા તંત્ર કેવું છે, એને કામની સોંપણી કોને કરવાની છે, એને કેટલી લિમિટ આપેલી છે કામની, તો આ બધી વસ્તુનો આધાર એટલે કે એને જાણકારી હોવી આવશ્યક છે. વહીવટનો અનુભવ હોવો જોઈએ અને વ્યવસ્થા તંત્રનું જ્ઞાન હોવું જોઈએ. એની સાથે સાથે જ્યારે સેલ્સમેન કોઈ વસ્તુ વેચતો હશે તો એ જ્યારે એ વસ્તુ વેચતો હોય ત્યારે એનું ટેકનિકલ જ્ઞાન પણ હોવું જોઈએ. એવી ટેકનોલોજીવાળી વસ્તુ હોય તો એનું જ્ઞાન પણ એને હોવું આવશ્યક છે. ટૂંકમાં એ વસ્તુ જે વેચતો હોય એ વસ્તુ ચલાવતા એને આવડતી હોય. તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય જુદી જુદી, તો એ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ એને ચલાવતા આવડતી હોવી જોઈએ. જ્યારે ગ્રાહક આવે ત્યારે એનો લાઈવ ડેમો બતાવીને એ વસ્તુ શીખવે ગ્રાહકને. જેમ કે ઓવન છે, વેક્યુમ ક્લીનર છે, પછી વોશિંગ મશીન છે. તો આ બધી વસ્તુ કેવી છે કે જ્યારે ગ્રાહક વસ્તુ જોવા આવે શોપ ઉપર ત્યારે એને ચલાવીને બતાવવી પડે. ઓવન છે તો એમાં કેટલા ડિગ્રી ઉપર કઈ કઈ વસ્તુ બની શકે છે, એને કેવી રીતે ચલાવવાનું, કઈ વસ્તુ એનામાં, જેમ કે સ્ટીલના વાસણની અંદર નહીં રાખવાના, કાચના વાસણમાં જ અલગથી જે વાસણનો સેટ મળતો હોય એમાં જ એનો ઉપયોગ કરવાનો, જ્યારે પણ તમે વાસણને અડકો ત્યારે ગ્લવ્સ પહેરવાના, આવી બધી માહિતી છે તો એની પાસે હોવી જોઈએ. તો એ સેલ્સમેને ગ્રાહકને સમજાવવું જોઈએ. તો સેલ્સમેને વસ્તુ ચલાવતા આવડવી જોઈએ. તો આવી જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, અલગ અલગ ટાઈપની ઇસ્ત્રી હોય, પછી તો એ આયન કેવી રીતે ચલાવવી એ પણ એને ખ્યાલ હોવો જોઈએ. અલગ અલગ પ્રકારની સિસ્ટમથી ચાલતા વોશિંગ મશીન હોય તો એ કેવી રીતે ચલાવવા, વેક્યુમ ક્લીનર છે, ઘરઘંટી છે, તો આવી બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ કહી શકાય. તો જ્યારે ઇલેક્ટ્રોનિક આઇટમ્સના જે વેચવાની વાત હોય તો એનો જે સેલ્સમેન છે એને આ અંગેની માહિતી હોવી આવશ્યક છે. જો એની પાસે આ અંગેની માહિતી નહીં હોય તો એનું વેચાણ વધુ સારી રીતે કરી શકશે નહીં. તો આ બધી વસ્તુ કેવી રીતે કરી શકશે કે એને ટેકનોલોજીનું શિક્ષણ આપવું પડે. જો એ વ્યક્તિને જે મુજબના કામનો સેલ્સમેન રાખવામાં આવેલો હોય તો એનું શિક્ષણ એને આપવું પડે. પછી એની જગ્યાએ જો રેડીમેડ ગાર્મેન્ટનો એ વ્યક્તિ હોય તો એને અલગ અલગ પ્રકારના કાપડની ઓળખ હોવી આવશ્યક છે. આ કયું કાપડ છે, જો ગ્રાહક પૂછે તો એને ખબર હોવી જોઈએ. એ સિવાય તમે કઈ જગ્યાએથી માલ લ્યો છો, કઈ કેવી રીતેનું ગોડાઉન છે, કેવી રીતે એની વેચાણની આખી સાંકળ છે, આ બધી બાબત છે તો એની પાસે હોવી આવશ્યક છે. તો જે વસ્તુ વેચવા માટેનું એ સેલ્સમેન હોય એ વસ્તુ અંગે સેલ્સમેનને બધી જ જાણકારી હોવી આવશ્યક છે. તો આ કહેવાશે એને એના સબ્જેક્ટનું, એના વિષયનું જ્ઞાન. એ બાદ આવે તાલીમ. હવે જ્ઞાન તો મળી ગયું, પણ એને વેચવા માટેની જે કળા આપણે કહીએ કે ગ્રાહકને પૂરેપૂરા આત્મવિશ્વાસથી એ બતાવે, સારી રીતે વેચી કેવી રીતે શકે, ગ્રાહકને વિશ્વાસ જીતવો, ગ્રાહકને વસ્તુ વધુ સારી રીતે બતાવવી, અને ગ્રાહકને એવી રીતે વસ્તુ બતાવવામાં આવે કે ગ્રાહક કદાચ એક વસ્તુ ખરીદવા આવેલો હોય તો એ બીજી ત્રણ વસ્તુ ખરીદીને જાય, તો આ સેલ્સમેનની આવડત કહેવાય. તો એ માત્ર એની જે આજુબાજુની બાબત છે, વિષયો છે, એના જ્ઞાનથી નહીં થાય. એની સાથે સાથે સેલ્સમેનને એના અંગેનો અનુભવ પણ હોવો આવશ્યક છે. તો એ અનુભવ સમયાંતરે મળે. જેટલું વધુ એ કામ કરશે એટલો એને સેલ્સમેન તરીકે એ વધુ સારી રીતે એ વ્યક્તિ સેલ્સમેન તરીકે કામ કરી શકશે. તો તાલીમ અને અનુભવ હોવો ખૂબ જ આવશ્યક છે. સેલ્સમેનના વેચાણ ગુણોને વિકસે, પોતાની મેળે, એના માટે લીલી ટુ લિપ કોર્પોરેશન ન્યુયોર્ક કે એ બાબત નોંધેલી છે કે સેલ્સમેન છે એનામાં ધીરજ, ખંત, ઘણા બધા પ્રયત્ન અને એનું પરિણામ હોય તો જ એ વધુ સારી રીતે કામ કરી શકે. અને જે વ્યક્તિને સેલ્સમેન બનવું હોય એને આ બધા જ ગુણો પોતાનામાં કેળવવા પડે.
એ ઉપરાંત અત્યારે વૈજ્ઞાનિક યુગમાં જેટલા પણ જાત જાતના સંશોધનો થતા હોય, શોધખોળો થતી હોય અને માનવશાસ્ત્રનો પણ વિકાસ થયો છે, તો માનસ શાસ્ત્ર એટલે કે જે મગજનું શાસ્ત્ર, વ્યક્તિ જે વસ્તુ વિચારતી હોય તો બધા વ્યક્તિની જે વિચારસરણી હોય એ બધાની પોતપોતાની અલગ અલગ હોય. એક જ ઘરમાં રહેતા વ્યક્તિઓ હોય તો એની પણ વિચારસરણી જુદી જુદી હોઈ શકે. તો માનસશાસ્ત્રનો ઘણો બધો વિકાસ થયો છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ દ્વારા માનવીની નબળાઈઓ શોધવી અને એના દ્વારા વિવિધ ઉપાયો દ્વારા આ નબળાઈને દૂર પણ કરી શકાય છે. તો સેલ્સમેન પણ માનવી જ છે, તો સેલ્સમેનમાં પણ જો કોઈ નબળાઈ હોય તો એ શોધી અને એને એના અંગેની આવડત, તાલીમ, જરૂરી જે પણ કોઈ જ્ઞાન છે, વિશિષ્ટ આવડત છે, આવી બધી વસ્તુઓ પૂરી પાડી અને એનામાં જે પણ કોઈ નબળાઈ છે એ દૂર કરી શકાય છે. તો આ રીતે સમય અને શક્તિના ઉપયોગ સાથે ઘણા બધા ગુણો છે એ સેલ્સમેનમાં કેળવી શકાય છે અને જેના કારણે સેલ્સમેન વધુ સારી રીતે કામ કરી શકે છે. પ્રમાણિક રીતે જો સેલ્સમેન દ્વારા પોતાની રીતે આવા ઉપાયો કરવામાં આવે તો એ સેલ્સમેન સફળ થઈ શકે છે. તો સેલ્સમેન છે એ નિશ્ચિત રીતે એને કેળવવામાં આવે તો એ વધુ સારો વ્યક્તિ બની જાય. પણ આપણે જેમ એમ કહ્યું કે સેલ્સમેન જન્મે જ છે, બનતા નથી, એની જગ્યાએ એવું પણ કહી શકાય કે સેલ્સમેન માત્ર જન્મતા નથી, તે માત્ર બનતા નથી, પણ જન્મગત સંસ્કારો અને તાલીમ બંનેનું સંયુક્ત પરિણામ છે. એટલે કે એનામાં થોડાક ગુણો પણ હોવા આવશ્યક છે અને સાથે સાથે એને જે વિશિષ્ટ તાલીમ, જ્ઞાન, અનુભવ આવી બધી વસ્તુઓ આપવામાં આવે તો ખરેખર કોઈ વ્યક્તિ છે એ સફળ સેલ્સમેન બની શકે છે. તો સેલ્સમેનના આપણે જેટલા પણ ગુણો જોયા એ બધા ગુણો એમાં કેળવવા પડે. આત્મવિશ્વાસ, એની કલ્પના શક્તિ સારી હોવી જોઈએ, ચપળતાથી એ નિર્ણય લેતો હોવો જોઈએ, એનામાં સારી બુદ્ધિ પ્રતિભા એટલે કે યાદશક્તિ હોવી જોઈએ, કુનેહથી એ પોતાના ગ્રાહકોને પોતાની તરફ પોતાની વાતમાં આકર્ષી શકે એવો હોવો જોઈએ, એનો સ્વભાવ આનંદી અને મળતાવડો હોય અને બધા સાથે એ હળીમળીને વાતચીત કરતો હોવો જોઈએ, લોક સંપર્ક કરી શકતો હોવો જોઈએ, બધા લોકોને એ પોતે સારી રીતે એમની સાથે વાતચીત કરી શકતો હોવો જોઈએ, એટલે કે અને એના વાતચીત કરવાની કળા પણ સારી હોવી જોઈએ, એટલે કે મીઠાશથી બોલતો હોવો જોઈએ, કોઈ સામેવાળા વ્યક્તિને ગુસ્સેથી જવાબ ન આપે, સામેવાળા વ્યક્તિને માનથી જવાબ આપે અને સામેવાળા વ્યક્તિ સાથે વધુ સારી રીતે એ વાત કરે, એની જે વાત કરવાની રજૂઆત શક્તિ હોય એ સારી હોય, નમ્ર હોય, એની વર્તણૂક સારી હોય, સહકારની ભાવનાથી એ પોતે કામ કરતો હોય, ઉદ્યમી હોય એટલે કે એને પોતાના કામથી કંટાળો ન હોય, ઉત્સાહથી એ કોઈ પણ વ્યક્તિને આવકારે, એની સાથે વાત કરે, કદાચ ગ્રાહક કઈ વસ્તુ ખરીદીને ન જાય છતાં પણ એને આવકારે, જાય ત્યારે આવજો કહે, કદાચ ગ્રાહક કંઈક ન ખરીદે તો પણ એને ચાર વસ્તુ બતાવે, જેના કારણે કદાચ એ તમારો સંભવિત ગ્રાહક પણ થઈ શકે છે, ભવિષ્યમાં એ ગ્રાહક તમારી પાસે આવીને વસ્તુ ખરીદી શકે છે. મહત્વાકાંક્ષી હોવો જોઈએ, પોતાના કામને બને એટલું વધુ સારામાં સારી રીતે કેવી રીતે કરી શકે એ મુજબ કામ કરતો હોવો જોઈએ, એને પોતાના જે કામ છે એના વિશેનું સંપૂર્ણ શિક્ષણ હોવું જોઈએ, એની પાસે તાલીમ હોવી જોઈએ, અનુભવ હોવો જોઈએ. તો આ બધી બાબતથી એક કોઈ પણ એક વ્યક્તિ છે એ સારામાં સારો સેલ્સમેન બની શકે છે. તો હવે આપણે જ્યારે ચેપ્ટર કમ્પ્લીટ થાય ત્યારે ક્વેશ્ચન લખીએ છીએ. તો આ ચેપ્ટર છે એમાં આપણે સેલ્સમેનના ગુણોની ચર્ચા, એમાં જેટલા પણ સફળ સેલ્સમેનના જેટલા પણ આપણે ગુણો જોયા એ પાંચે પાંચ ગુણો, શારીરિક ગુણો, માનસિક ગુણો, સામાજિક ગુણો, ચારિત્રિક ગુણો અને અન્ય ગુણો, એ બધાનો સમાવેશ થશે. તો સફળ સેલ્સમેનના ગુણોની ચર્ચા એ પ્રશ્ન લખવાનો રહેશે. હવે પછી આપણે સેલ્સમેન જ્યારે કોઈ વ્યક્તિ બને છે તો સેલ્સમેન તરીકે એ વ્યક્તિને કઈ કઈ બાબતોનું જ્ઞાન હોવું જોઈએ, એને કઈ કઈ વસ્તુમાં એને એ ટેકનોલોજી હોય કે પોતાની આવડત હોય કે પોતે જે સંસ્થામાં કામ કરતો હોય, તો સેલ્સમેન તરીકે એ વ્યક્તિએ કઈ કઈ બાબતોની જાણ હોવી જોઈએ, સેલ્સમેને શું જાણવું જોઈએ એના વિશેની વાત કરશું. ગ્રાહકોના પ્રકારો છે, ગ્રાહક કેવા છે,
ગ્રાહકો કેવી રીતે પસંદ કરે છે, ગ્રાહકોનો માઇન્ડસેટ કેવો છે, કેવા કેવા અલગ અલગ પ્રકારના એની પોતાની કંપનીમાં માલ છે, એની પોતાની ઓર્ગેનાઇઝેશન કેવું છે, અને એની એમાં સેલ્સમેને કેવી રીતે કામ કરવું, કઈ કઈ બાબતોનું એને જ્ઞાન હોવું આવશ્યક છે, એના વિશે યુનિટ 3 છે, સેલ્સમેને શું જાણવું જોઈએ, તો એના વિશે હવે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.